હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સબ્જેક્ટ BA ચેપ્ટર 2 સંચાલનના સિદ્ધાંતો. તો આપણે અગાઉના લેક્ચરમાં સંચાલનની વિચારધારાઓ સુધી આપણે જોયો હતા. એના પછી આપણે ચર્ચા કરીએ કે ભાઈ ફેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. તો આપણે જોયું કે ફેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આપ્યો હતો, બરાબર. તો એના સિદ્ધાંતો જોઈએ કે ભાઈ એમાં શું શું કીધું હતું, અંદર ડિટેલમાં શું હતું, તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ફેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો, તો આપણે પહેલાં સૌ પ્રથમ શું ફેડરિક ટેલર વિશે થોડી જાણકારી મેળવી લઈએ. તો આપણે જોઈ કે ભાઈ પહેલાં અગાઉ વિચારધારામાં જોયા હતા કે ભાઈ પ્રશિષ્ટ વિચારધારા છે તેમાં મહત્ત્વનું યોગદાન આપનાર કોણ હતા, કે ભાઈ ફેડરિક ટેલર હતા, બરાબર. તે ફેડરિક ટેલરે શું કર્યું હતું કે ભાઈ એ અમેરિકાના હતા, એમનો જન્મ શું અમેરિકામાં થયો હતો અને એ મિકેનિકલ એન્જિનિયર હતા, બરાબર. તો શરૂઆતના તબક્કે શું સામાન્ય કર્મચારી તરીકે શું એમને શું કે ભાઈ એપ્રેન્ટિસ તરીકે શું એક કારખાનામાં જોડાયા હતા. કોઈ બી કર્મચારી, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ સ્ટુડન્ટ હોય, અભ્યાસ કરતો હોય, તો એને શું કહીને કે તાલીમ મેળવવી પડે, કાં તો એપ્રેન્ટિસ કરવું પડે, કાં તો ઇન્ટર્નશીપ કરવી પડે, બરાબર. તો આપણે જોયું કે ભાઈ આઈટીઆઈ કરતા હોય તો એ શું એપ્રેન્ટિસ કરવી પડે, બરાબર. CA કરતા હોય તો એને ઇન્ટર્નશીપ કરવી પડે, બરાબર. તો અલગ અલગ જે સ્ટડી હોય એના રિલેટેડ શું કે ભાઈ તાલીમ મેળવવી પડે, પછી તમે શું નોકરી કરી શકતા હોય, પછી તમને શું ડિગ્રી પ્રાપ્ત થતી હોય છે. ત્યારબાદ આપણે શું ક્રમશઃ એક પછી એક કંપનીમાં શું એમને શું પ્રદાન આપ્યું, પછી તેઓ શું બેથલેમ કંપની સ્ટીલ કંપનીમાં શું મેનેજર બન્યા. એ પછી શું કે ભાઈ બહુ બધી કંપનીઓમાં એમને બહુ બધો 25-30 વર્ષ સુધી શું અનુભવ મળ્યો, પછી શું બેથલેમ કંપનીમાં મેનેજર બન્યા હતા. તો આપણે જોયું કે ભાઈ ટેલરે સૌ પ્રથમ શું કે ભાઈ ફેડરિક ટેલરે શું કે ભાઈ એ સમયે બેથલેમ સ્ટીલ કંપનીમાં જે મેનેજર હતા એ દરમિયાન શું કે ભાઈ એમને શું વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. કારણ કે અનુભવ એમના જોડે બહુ બધો હતો, 20-25 વર્ષનો અનુભવ હોય, 30 વર્ષનો અનુભવ હોય, તો અનુભવી વ્યક્તિએ શું કે ભાઈ એટલા વર્ષ દરમિયાન શું બધું જ જોઈ લીધું હોય, એમને શું અનુભવ રજૂ કર્યો છે કે ભાઈ શું કરવાથી શું થાય છે, શું ના, કયા ચેન્જીસ કરવાથી શું પરિણામ મેળવ્યું છે, તો એ દરમિયાન શું પોતાનો અનુભવ રજૂ કર્યો. એટલે કે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો. એનાથી શું કે ભાઈ લોકો એને શું કહેવા માંડે કે ભાઈ વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે શું કે ભાઈ ફેડરિક ટેલરને ઓળખવામાં આવ્યા, બરાબર. એક માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર. વિકલ્પમાં બી પૂછાઈ શકે કે ભાઈ આ વૈજ્ઞાનિક સંચાલનના પિતા કોણ કહે છે, તો ફેડરિક ટેલર એક માર્કના ક્વેશ્ચન પણ આવી શકે છે. તો એમ એ કહેતા હતા કે ભાઈ ધંધાકીય એકમમાં આપણે જોઈએ કે ધંધાકીય સંચાલનમાં શું સામાન્ય રીતે શું બે વર્ગો ખૂબ જ મહત્ત્વના હોય છે. ધંધાકીય એકમની આપણે જોઈએ કે સંચાલનમાં શું બે વર્ગો ખૂબ જ મહત્ત્વના હોય છે. તો કયા કયા બે એકમો, બે વર્ગો? તો આપણે જોઈએ કે ભાઈ એક તો માલિક અને કામદાર. માલિક અને કામદાર બે વર્ગો શું ખૂબ જ મહત્ત્વના છે ધંધાકીય એકમમાં. તો આપણે જોઈએ કે ભાઈ પહેલાં તો માલિકની વાત કરીએ. માલિક હોય તો માલિકને શેમાં રસ હોય, ધંધાકીય એકમની શરૂઆત કરી, મોટો એકમ બનાવે, મોટી કંપની બનાવે, તો એને શેમાં રસ હોય. માલિક હોય તો માલિકને તો ખાલી નફામાં અને પોતાની સંપત્તિ વધે એમાં જ રસ હોય. એટલે કે માલિક એટલે કે શું હોય, સંચાલનનો શું મુખ્ય હેતુ એનો શું હોય કે ભાઈ નફો, મને તો વધુ જ નફો મળવો જોઈએ, કાં તો એને સંપત્તિમાં શું મહત્તમીકરણ થવું જોઈએ, તો એનો જ હેતુ હોય છે. માલિકનો શું હેતુ વધારેમાં વધારે નફો મળે, કાં તો એની સંપત્તિમાં મહત્તમીકરણ થાય, એનો હેતુ હોય છે. જ્યારે કર્મચારીઓ છે, બીજો વર્ગ જોઈએ આપણે કર્મચારીઓ, તો કર્મચારી તરીકે આપણે કોઈ પણ કંપનીમાં નોકરી કરતા હોય તો આપણે શું એક્સપેક્ટેશન હોય કે ભાઈ વધુ આપણને વેતન મળે, કાં તો શું કાર્યમાં આપણને કાર્ય સંતોષ મળે, બરાબર, સેટિસ્ફેક્શન મળે, બરાબર. તો કર્મચારીને આ રસ આમ એમાં એ લાભ થતો હોય, તો એ માંગણી હોય કે ભાઈ કર્મચારીએ તો શું ઈચ્છા માગતો હોય કે ભાઈ હું આટલું કામ કરું છું તો મને વધુ વેતન મળવું જોઈએ, કાં તો જે જગ્યાએ કાર્ય કરું છું તેનો સંતોષ પ્રાપ્ત થવો જોઈએ, કાં તો સેટિસ્ફેક્શન પ્રાપ્ત થવું જોઈએ. તો આપણે જોયું કે ભાઈ બંને જૂથો વચ્ચે શું કે ભાઈ ધ્યેયની એક સૂત્રતા જાળવવા માટે શું ખૂબ જ સંઘર્ષ જોવા મળતો હોય છે. બંને વચ્ચે શું સંઘર્ષ જોવા મળે છે. માલિક કહે કે ભાઈ મારો પગાર વધારો આપવો નહીં, કારણ કે પગાર વધારો આપું કર્મચારીઓને તો મારો નફો ઓછો થઈ જાય. કર્મચારીઓ કે ભાઈ અમારે તો પગાર વધારો જોઈએ, એટલે વેતન વધારે જોઈએ, તો અમે તો ઓછું કામ કરશું, ઓછું ઉત્પાદન ક્ષમતાથી કામ કરશું, બરાબર. એટલે કે આપણે જોઈએ કે બંને વચ્ચે શું એક જ ખૂબ જ ઘર્ષણ થયેલું જોવા
મળે છે. તો આ બાબતે શું કે ભાઈ ફેડરિક ટેલરે શું કે ભાઈ રૂઢિગત પદ્ધતિને પડકારીને નવી પદ્ધતિ વિકસાવવાનું શરૂ કર્યું. જે રૂઢિગત પ્રણાલીગત પદ્ધતિ હતી એની જગ્યાએ શું કે ભાઈ નવી પદ્ધતિ વિકસાવવાનું શરૂ કર્યું. એટલે કે આપણે જોઈએ કે ભાઈ રૂઢિગત પદ્ધતિમાં આપણે જોઈએ કે ભાઈ મજૂરો છે, રૂઢિગત પદ્ધતિમાં જે મજૂરો છે તે હુકમ અનુસાર શું કામ કરવા માટે ટેવાયેલા હતા. બરાબર, માલિકો જે હુકમ આપે એ મુજબ શું કે ભાઈ મજૂરો છે કામ કરવા માટે ટેવાયેલા હતા, એમનો કોઈ સ્વતંત્ર અવાજ નહોતો. તો આપણે જોઈએ કે ભાઈ રૂઢિગત પદ્ધતિમાં જે મજૂરો હુકમ અનુસાર શું કામ કરવા માટે ટેવાયેલા હતા, જેને આપણે શું કહીએ છીએ હુકમનો નિયમ, જેને આપણે શું કહીએ છીએ હુકમનો નિયમ અથવા રૂલ ઓફ થંબ કહીએ છીએ. આ ક્વેશ્ચન 2 માર્કની એક્ઝામમાં મોસ્ટ IMP છે, પૂછાઈ શકે છે. રૂલ ઓફ થંબ એટલે શું, કાં તો હુકમનો નિયમ એટલે શું, એવી રીતે પણ પૂછાઈ શકે છે. બોર્ડની એક્ઝામમાં અવારનવાર પૂછાતો જ હોય છે કે ભાઈ 2 માર્કનો ક્વેશ્ચન હુકમનો નિયમ એટલે શું, કાં તો રૂલ ઓફ થંબ એટલે શું. તો 2 માર્કના ક્વેશ્ચનમાં શું અવારનવાર ક્વેશ્ચન આ પૂછાતો હોય છે. તો એમાં શું લખવાનું કે ભાઈ રૂઢિગત પદ્ધતિમાં આપણે જોઈએ કે મજૂરો છે તો હુકમ અનુસાર શું કામ કરવા માટે ટેવાયેલા હતા, જેને આપણે શું હુકમનો નિયમ આપણે કહીએ છીએ. તો આપણે જોયું કે મજૂરો છે તો મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ નહોતો. બરાબર, મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ નહોતો. જો હુકમી વર્તા તો માલિકો આમ કહેતો એમ કરવું પડતું હતું, માલિક આમ કહેતો આમ કરવું પડતું હતું. એટલે શું કે ભાઈ માલિક જે કહે એમ જ શું કર્મચારીઓ કામ કરતા હતા, એમનો કોઈ સ્વતંત્ર અવાજ નહોતો. એટલે શું કે ભાઈ માલિકોનું શું જો હુકમી અને વર્ચસ્વ ખૂબ જ વધી ગયું હતું. બરાબર, હુકમ જ બહુ આપતા હતા અને એમનું શું વર્ચસ્વ બહુ હતું કે ભાઈ આરો માલિક જે આમ કહેશે ને એમ હું કામ ના કરું, મજૂર કામ ના કરે તો માલિક મને કાઢી મેકશે, હું બેરોજગાર થઈ જઈશ. બરાબર, એટલે કે એ ડર પણ રહેતો હતો. એટલે કે માલિક જે કહેતા હતા, જે હુકમ આપતા હતા એનું બધા જ કર્મચારીઓ શું પાલન કરતા હતા, કે બધા મજૂરો શું ભાઈ પાલન કરતા હતા. તો આ સમયે શું હુકમના નિયમના બદલે, બરાબર, આ સમયે શું હુકમના નિયમના બદલે ફેડરિક ટેલરે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો નવો ખ્યાલ રજૂ કર્યો છે. બરાબર, એ જેને આપણે શું કે વૈજ્ઞાનિક સંચાલન તરીકે પણ ઓળખીએ છીએ. તો હવે એનો અર્થ જોઈએ કે ભાઈ વૈજ્ઞાનિક સંચાલનનો અર્થ આપણે જોઈએ. તો વૈજ્ઞાનિક સંચાલન કોઈપણ ખાસ એકમમાં કે કારખાનામાં કર્મચારીઓના પક્ષે શું સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. બરાબર, કર્મચારીઓના પક્ષે સંપૂર્ણ શું માનસિક ક્રાંતિ છે. તેઓની તેમના કાર્ય ફરજો સહકાર્યકર્તા અને માલિકો પ્રત્યે શું સંપૂર્ણ માનસિક ક્રાંતિ થયેલી જોવા મળતી હોય છે. તેની વ્યાખ્યા આપણે જોઈએ કે ભાઈ ફેડરિક ટેલરે જણાવ્યું છે વ્યાખ્યામાં કે ભાઈ ફેડરિક ટેલર છે તો વ્યાખ્યા આપી છે એમની વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની. આપણે જોઈએ કે વ્યાખ્યા કરી છે કે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત એટલે શું, વૈજ્ઞાનિક સંચાલન એટલે શું. તો આપણે જોઈએ કે ભાઈ એમાં ફેડરિક ટેલર જણાવે છે કે ભાઈ તમે તમારા માણસો પાસે શું કરાવવા માગો છો એ જાણવું અને તેઓ ચોક્કસ રીતે ઓછામાં ઓછા ખર્ચે તે કામ કરે છે કે નહીં તે જોવું, એટલે કે વૈજ્ઞાનિક સંચાલન. આ વ્યાખ્યા પણ મોસ્ટ IMP 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે કે ભાઈ વૈજ્ઞાનિક સંચાલન એટલે શું. તો તમે જણાવી શકો કે ભાઈ તમે તમારા માણસો પાસે શું કરાવવા માગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે ઓછામાં ઓછા ખર્ચે કામ કરે છે કે નહીં તે જોવું, એટલે કે વૈજ્ઞાનિક સંચાલન. તો આપણે જોઈએ કે ભાઈ ફેડરિક ટેલર શું પોતે એક એન્જિનિયર હોવાને લીધે એમને અભ્યાસના આધારે શું કે ભાઈ તારવ્યું હતું કે ભાઈ જ્યાં સુધી એમને શું કે ભાઈ અભ્યાસના આધારે શું તારવ્યું હતું કે ભાઈ જ્યાં સુધી કર્મચારીઓને શું ઊંચા અને ઉત્તેજક વેતન નહીં મળે ત્યાં સુધી શું કે ભાઈ પોતાની કાર્યદક્ષતાથી કામ નહીં કરે કર્મચારીઓ, શું કે ભાઈ ઊંચી કાર્યદક્ષતાથી શું કામ નહીં કરે. એટલે શું કહેવાય એમને શું કહેવાય કામદારોને શું કહેવાય રૂઢિગત પદ્ધતિ મુજબ જે નીચી ઉત્પાદન પડતરથી કામ કરતા હતા એની જગ્યાએ શું વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ શું કહેવાય એમને શું વેતન વધારો આપો. બરાબર, પગાર ઊંચો આપો. તો પગાર ઊંચો આપવાના કારણે શું કે ભાઈ એમને શું કહેવાય ઊંચી ઉત્પાદકતાથી કામ કરશે. બરાબર, એના કારણે શું ઉત્પાદન પડતર પણ વધશે, ઊંચી ઉત્પાદન પ્રાપ્તિ પણ થશે, ઉત્પાદન ખર્ચ ઓછો થશે. બરાબર, આ માટે શું કે સંચાલકોએ શું વેતન દર ઘટાડવા જોઈએ નહીં. બરાબર, સંચાલકો વેતન દર પણ ઘટાડે નહીં અને શું કર્મચારીઓ કોઈપણ પ્રકારની કામગીરી પણ કરે નહીં. જો તમને શું કે ભાઈ કોઈ કંપનીમાં વધારે વેતન આપતા હોય તો તમે કામ ચોરી કરો નહીં કે ભાઈ કામ ચોરી કરશો ને ભાઈ કંપનીવાળો માલિક કાઢી મૂકશે તો બીજી જગ્યાએ નોકરી માટે જશો તો એટલો વેતન
મળશે નહીં, બરાબર. એટલે શું કર્મચારીઓ શું વધારે ને વધારે વેતન આપવાના કારણે શું કે ભાઈ એ શું પોતાની વધુમાં વધુ શું કાર્યક્ષમતાથી કામ કરે છે. આ માટે શું કે ભાઈ વૈજ્ઞાનિક અભિગમ ફેડરિક ટેલરે સૂચવ્યો હતો. તો એમાં શું કે ભાઈ ફેડરિક ટેલરે આપણે જોયું કે ભાઈ વૈજ્ઞાનિક સંચાલન રજૂ કર્યો તો એમાં મુખ્યત્વે કઈ બાબતો જોવા મળતી હતી. તો એમાં શું મુખ્યત્વે શું ત્રણ બાબતો જોવા મળતી હતી એની આપણે ચર્ચા કરીએ. તો આપણે જોયું કે ભાઈ મુખ્યત્વે ત્રણ બાબતો જોવા મળતી કે ભાઈ દરેક કામદારને તેમની બુદ્ધિ શક્તિ અનુસાર શું કાર્યની સોંપણી કરવી. કોઈ પણ કામદાર હોય તો તમે કાર્યની સોંપણી કરો તો એનામાં કેટલી આવડત છે, કેટલી બુદ્ધિ છે, કેટલી શક્તિ છે, કેટલો અનુભવ છે, તો એના આધારે શું કાર્યની સોંપણી કરવી જોઈએ. જેમ કે આપણે જોઈએ કે ભાઈ સ્કૂલમાં આપણે જોઈએ કે ભાઈ પટ્ટાવાળાનું કામકાજ, તો પટ્ટાવાળો જ કામકાજ કરી શકે. પટ્ટાવાળાને ડાયરેક્ટ ક્લાસમાં ભણાવવા મૂકો તો એ સરખું ભણાવી શકવાનું નથી, કારણ કે એને આવડતું જ નથી. એટલે કે જે જેનું કામ હોય એને જ એવી રીતે શું કાર્યની સોંપણી કરવી જોઈએ, જેટલો અભ્યાસ મેળવેલો હોય, અભ્યાસ કરેલો હોય, અનુભવ હોય, બરાબર, બુદ્ધિ હોય, શક્તિ હોય, આવડત હોય, એના અનુસાર શું કાર્યની સોંપણી કરવી. કે ભાઈ કામદાર કક્ષાનો કર્મચારી તો એને શું એ કક્ષાએ મૂકવો, એનાથી હાઈલી ક્વોલિફાઈડ હોય તો એવી કક્ષાએ મૂકવો. એટલે કે એનું એ રીતે કામગીરી સોંપવી, જે કર્મચારીને જે આવડત હોય એ મુજબ એની કામગીરી સોંપવી. એટલે કે દરેક કામદારને તેની બુદ્ધિ શક્તિ અનુસાર શું કાર્યની સોંપણી કરવી જોઈએ. બીજું છે ભાઈ કક્ષા અનુસાર શું મહત્તમ કામ કરવા માટે શું દરેક કામદારને સૂચના આપવી જોઈએ. અલગ અલગ કક્ષા હોય, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, નિમ્ન સપાટી હોય, બધી જ કક્ષાઓ જોઈએ તો બધી કક્ષાઓ પર જે કર્મચારીઓ કામ કરે છે, નિમ્ન કક્ષાએ જો કામદારો કામ કરે છે તો કામદારોને શું ભાઈ મહત્તમ કક્ષાએ એટલે કે વધારેમાં વધારે મહત્તમ કામ કરવાની શું સૂચના આપવી જોઈએ, બરાબર. કે ભાઈ તમે તમારી જેટલી કાર્યક્ષમતા છે એ મુજબ શું મહત્તમમાં મહત્તમ કામ કરવાની શું દરેકને સૂચના આપવી જોઈએ. ત્રીજું છે આપણે જોઈએ કે ભાઈ ઝડપથી કાર્યદક્ષ રીતે કામ કરનાર દરેક કામદારને તેમની કક્ષાના વેતન કરતાં 30-100% દરે વધુ વેતન આપવું જોઈએ, બરાબર. દરેક કક્ષાએ જે દરેક કામદાર છે તો તેમની કક્ષાના વેતન કરતાં, બરાબર, કે ભાઈ 15,000 વેતન છે તો એમને શું 30%-100% વધારો આપવો જોઈએ, બરાબર. એ ફેડરિક ટેલરે જણાવ્યું છે કે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતમાં એના પાછળ પણ એક કારણ છે કે ભાઈ કેમ કીધું છે 30%-100% દરે શું વધુ વેતન આપવું જોઈએ. તો આમ કરવાથી આપણે જો કર્મચારીને કોઈ કર્મચારીને તેમની કક્ષાના અનુસાર કક્ષા કરતાં 30%-100% વધારો આપીએ તો એ બીજી જગ્યાએ તો જવાનું નથી, બરાબર. એને વધારે વેતન મળતું હોય તો એ બીજી જગ્યાએ કામ છોડીને જવાનું નથી. પ્લસ જે આપણે જો કર્મચારી તમારી જે કંપનીમાં કામ કરે છે એને વધુ વેતન મળે છે તો એ શું કે ભાઈ પોતાની વધુમાં વધુ કાર્યક્ષમતાથી કાર્ય કરવાનું છે. જો ઓછી કાર્યક્ષમતાથી કામ કરશે તો શું કે ભાઈ કંપનીમાંથી નીકાળી દેશે તો બીજી જગ્યાએ એને સેલરી પ્રાપ્ત થવાનો નથી. ખબર છે કે ભાઈ મને બીજી જગ્યાએ આટલા 15,000 જ મળશે અને આ કંપનીમાં છું તો મને 20,000 રૂપિયા આપે છે, મારી જે એવરેજ છે એના કરતાં પણ શું મને વધારેમાં વધારે વેતન મળે છે તો શું લોકો વધારે કામ કરશે. હવે આપણે જોયું કે ભાઈ આપણું કાર્યક્ષમતા સાર વધારે હોય અને કંપની વેતન ઓછું આપતી હોય તો આપણે શું કામ ચોરી કરશું, બરાબર, કામ ઓછું કરશું, અડધું કામ કરશું, અડધું કાલે કરશું ને એવું કરશું, બરાબર. એ ક્યારે કરશું કે ભાઈ પગાર ઓછો આપતી હોય, વેતન આપણી કક્ષા હોય એના કરતાં ઓછો મળતો હોય તો આવી આપણે કામ ચોરી કરશું. પણ શું વેતન જ વધારે આપતા હોય તો આપણે કામ ચોરી કરીએ નહીં, ઉપરનું શું વધારેમાં વધારે કામ કરીએ. તો આપણે અમુક વાર એવું પણ કહેતા કે ભાઈ કોઈ કંપની વેતન ઓછું આપે અને વધારે કામ કરાવે તો આપણને એવું બી થતું હોય કે ભાઈ સારું પૈસા તો વેતન તો પૈસા તો આટલા જ આપે છે અને કામ તો જો આખા ગામનું કામ આપણા જોડેથી લઈ લે છે. એટલે શું કે ભાઈ ફેડરિક ટેલરે શું કે ભાઈ આ સિદ્ધાંતમાં એમ જણાવ્યું છે કે ભાઈ જે કામદાર હોય તો એમની કક્ષાના વેતન કરતાં 30%-100% દરે શું વધુ વેતન આપવું જોઈએ. એના પછી આપણે જોઈએ કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો જોઈએ. ભાઈ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપ્યા છે કે ભાઈ ફ્રેડરિક ટેલરે શું વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ એક ક્રાંતિકારી પગલું હતું જે આપણે જોયું કે ભાઈ રૂઢિગત ચીલાચાલુ પદ્ધતિ દૂર કરી અને નવી વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપ્યા, જેના કારણે આપણે જોયું કામદારો અને માલિકો વચ્ચે શું એક સૂત્રતાથી કામ કરે એ તુસર આ વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો છે. તો એ જોઈએ કે ભાઈ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો જોઈએ.
તો પહેલો પોઈન્ટ છે વૈજ્ઞાનિક પદ્ધતિ. બરાબર, વૈજ્ઞાનિક સંચાલનમાં પહેલો પોઈન્ટ છે કે ભાઈ વૈજ્ઞાનિક પદ્ધતિ. તો આપણે જો કે ફ્રેડરિક ટેલર જણાવે છે તો વૈજ્ઞાનિક પદ્ધતિ, તો આપણે જો કાર્ય કરવા માટે શું રૂઢિગત પદ્ધતિનો ઉપયોગનો ત્યાગ કરી, કોઈ પણ કાર્ય કરતા હોય તે રૂઢિગત પદ્ધતિનો શું ઉપયોગનો ત્યાગ કરી અને નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ. બરાબર, આપણે જો પરંપરાગત છો કે ભાઈ આમાં શું કે ભાઈ સ્માર્ટ વર્ક કરો, હાર્ડ વર્ક નથી પણ સ્માર્ટ વર્ક કરો. બસ સ્માર્ટ વર્ક કરવાના કારણે શું કે ભાઈ તમે શું ઓછામાં ઓછા સમયે શું વધુ કામ પ્રાપ્ત કરી શકો છો, વધુ કાર્ય કરી શકો છો, જે સીધી સરળતાથી મેળવી શકો છો. એટલે કે આપણે જો ફેડરિક ટેલરે આમાં શું કહ્યું કે ભાઈ હાર્ડ વર્કની જગ્યાએ શું સ્માર્ટ વર્ક કરો, રૂઢિગત પદ્ધતિનો ઉપયોગનો ત્યાગ કરી અને નવી શું વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવાનું કીધું છે, જેના કારણે કાર્ય આપણે જો વૈજ્ઞાનિક ધોરણે શું વિશ્લેષણ કરી શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે થાય એનો પણ વિચાર કરો. કોઈ પણ કાર્ય હોય અથવા કાર્યની એક યોજના બનાવો કે ભાઈ આ કાર્ય છે તો એ કાર્ય કઈ રીતે ઓછામાં ઓછા સમયે સારી રીતે શું કે ભાઈ પ્રાપ્ત કરી છે, સારી રીતે આપણે કરી શકીએ, તો એ શું કે ભાઈ એક યોજના બનાવવી જોઈએ, એનો વિચાર પણ કરવો જોઈએ. એટલે કે હાર્ડવર્કની જગ્યાએ સ્માર્ટ વર્કનું આપણે વૈજ્ઞાનિક પદ્ધતિમાં કીધું છે. બીજું જોઈએ આયોજનને અમલીકરણ. બીજો છે આપણે જોઈએ કે આયોજનને અમલીકરણ. તો આપણે જોયું કે પહેલાંના સમયમાં આપણે જોઈએ તો શું ભાઈ નીચેના કામદારોને શું કાર્ય સોંપવામાં આવતું ડાયરેક્ટ, કે ભાઈ તું તારી રીતે આયોજન કર, આ કામ સોંપી દીધું તું તારી રીતે આયોજન કર ને તારી રીતે જ પૂરું કરજે. બરાબર, જેમ કે આપણે જોઈએ કે ભાઈ રૂઢિગત પદ્ધતિમાં જેમ કામદાર છે તો કામદાર જ શું પોતાના કામનું આયોજન કરતો હતો, પોતે જ શું અમલીકરણ કરતો હતો. પણ શું કે ભાઈ વૈજ્ઞાનિક સંચાલન, આધુનિક આપણે જોઈએ કે વૈજ્ઞાનિક સંચાલનમાં આપણે શું કીધું છે કે ભાઈ આયોજનનું કામકાજ કોણું હશે, નિષ્ણાંતોનું. આયોજન કરવાનું કામકાજ શું નિષ્ણાંતો કરશે અને કામદાર શું તેનું ખાલી અમલીકરણ જ કરશે, કામદાર શું ખાલી એનું અમલીકરણ કરશે. એટલે કે એક્ઝામ્પલ આપણે જોઈએ કે ભાઈ આ બિલ્ડિંગ બનાવવાની છે, એક મોટી બિલ્ડિંગ બનાવવાની છે. બરાબર, કામદાર હોય તો કામદાર પોતે શું કે ભાઈ કઈ રીતે બનાવવી શું છે પ્લાન પોતે ઘડી શકે નહીં. હવે પ્લાન બનાવવાનું કામકાજ કોણ હોય, એન્જિનિયરનું હોય, કે ભાઈ આ ક્લાસે અહીંયા કોઈ આપણે જોઈએ કે ભાઈ ફ્લેટ બનાવો, મોટો આપણો બંગલો બનાવો છે, ડુપ્લેક્સ બંગલો બનાવો છે. હવે આપણે જોઈએ કે ભાઈ બધો પ્લાન તો નીચેના કર્મચારી કામદાર તો બનાવી શકે નહીં. એટલે શું પ્લાન બનાવવાનું કામકાજ કોણ હશે, એન્જિનિયરનું, એટલે કે નિષ્ણાંત વર્ગ એન્જિનિયર છે. બરાબર, એ શું કે ભાઈ કઈ જગ્યાએ બેડરૂમ આવશે, કઈ જગ્યાએ ડ્રોઈંગ રૂમ આવશે, કઈ જગ્યાએ કિચન આવશે, તેનો આખો પ્લાન બનાવી દેશે. બરાબર, એટલે કે આખું આયોજન કરી દેશે. પછી એ કામકાજ કોને સોંપી દેશે, કામદારને. કામદાર શું એનું અમલીકરણ કરે છે. એટલે કે આપણું જોઈએ કે પછી વૈજ્ઞાનિક પદ્ધતિમાં જ એવું કીધું છે કે ભાઈ આયોજન કરવાનું કામકાજ શું નિષ્ણાંતોનું છે, ઉચ્ચ સપાટીએ જે અધિકારીઓ છે, બરાબર, જે સંચાલન મંડળ છે, બરાબર, તેમનું કામકાજ શું આયોજન કરવાનું. બરાબર, એટલે કે આયોજન નિષ્ણાંતો કરે અને અમલ કોણ કરે, કામદારો એનું અમલીકરણ કરશે, તો સારી રીતે શું ભાઈ કાર્ય થઈ શકશે અને સારી રીતે આપણે ધ્યેય સિદ્ધિ પણ કરી શકશું. એના પછી જો કાર્યનું વિશ્લેષણ, કાર્યનું વિશ્લેષણ, તો ઓછામાં ઓછા ખર્ચે અને ઝડપી કામ કરવા માટે શું કાર્યનું વિશ્લેષણ ખૂબ જ ઉત્તમ છે. બરાબર, કાર્યનું શું વિશ્લેષણ કર્યું હોય, બરાબર, તો ઓછામાં ઓછા સમયે આપણે શું ઝડપી કામ સરળતાથી આપણે મેળવી શકશું. જેમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે કે ભાઈ આપણે જોઈએ કે ભાઈ સમય નિરીક્ષણ છે, ગતિ નિરીક્ષણ છે અને થાક નિરીક્ષણનો શું અભ્યાસ કરી ઓછી પડતરે ઉત્પાદકતામાં વધારો આપણે કરી શકીએ છીએ. પછી આપણે જોઈએ કે ભાઈ ચોથો પોઈન્ટ પ્રમાણીકરણ. તો આપણે જોઈએ પ્રમાણીકરણ અને સરળીકરણ એ શું વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જે અગાઉથી થવી જોઈએ. ઓજારો, સાધનો, સમય, કામની સ્થિતિ વગેરે બાબતે શું પ્રમાણીકરણ હોવું જોઈએ. એટલે કે આપણે જો કોઈપણ કાર્ય કરતા હોય ને આપણા જોડે ઓજારો પૂરતા પ્રમાણમાં ના હોય, કાર્યનું એટલે સાધનો પૂરતા પ્રમાણમાં ના હોય, તો આપણે સરળ રીતે આપણે જો કોઈપણ કાર્ય કરી શકતા નથી. કોઈપણ કાર્ય કરવું જોઈએ તો શું સાથે સાથે શું બધી સામગ્રીઓ, હજારો સાધન, એટલો સમય, કામની સ્થિતિ, આ બધી જ બાબતો માટે શું પ્રમાણીકરણ હોવું ખૂબ જ જરૂરી બનતું હોય છે. એના પછીનો પોઈન્ટ ભાઈ વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ. વૈજ્ઞાનિક ધોરણે શું પસંદગી અને
તાલીમ કામદારની આપણે જો ધંધાકીય એકમમાં કાં તો કોઈ પણ કંપનીમાં શું એની પસંદગી કરવી હોય તો પસંદગી માટે શું વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ. કોઈ પણ કામદારની પસંદગી છે તો એ શું કીધું છે કે વૈજ્ઞાનિક ધોરણે શું એની પસંદગી થવી જોઈએ. એટલે કે વૈજ્ઞાનિક ધોરણ માટે શું કોઈ પણ કર્મચારીનું શિક્ષણ હોય, કૌશલ્ય હોય, આવડત હોય, શારીરિક શક્તિ હોય, તાલીમ હોય વગેરે બધા જ માપદંડોને ધ્યાનમાં રાખીને શું ભાઈની પસંદગી કરવામાં આવે છે. આ ઉપરાંત કર્મચારીઓને શું કે ભાઈ એવા પ્રકારની કામગીરી સોંપવી જે તેના શિક્ષણ, અભ્યાસ અને કૌશલ્યને શું અનુરૂપ હોય. બરાબર, ભણ્યા શું અને કામ શું કરતા હોય એનાથી ભાઈ કંઈ મતલબ જ નહીં. બરાબર, એટલે વૈજ્ઞાનિક સંચાલનમાં શું કીધું છે કે ભાઈ પોતાની જે કોઈ કર્મચારીને તમે નિયોગ કરો, કોઈ કર્મચારીની પસંદગી કરો તો એની શું કે શિક્ષણ કયું મેળવ્યું છે, કૌશલ્ય કયું છે, એની આવડત શું છે, શારીરિક શક્તિ શું છે, અનુભવ શું છે, તાલીમ છે, બધા માપદંડો ધ્યાનમાં રહીને એની શું પસંદગી કરવામાં આવે છે. અને એને શું એવી કામગીરી સોંપવામાં આવે કે ભાઈ જેનું જે વિષયનું ભણેલો હોય, બરાબર, એનો અભ્યાસ કરેલો હોય, એ કૌશલ્ય હોય, એની આવડત હોય તો એને શું એવા જ કામગીરીની સોંપણી કરવી જોઈએ. પ્લસ સમય અંતરે કે ભાઈ સમય અંતરે શું કે ભાઈ જેની કામદારની પસંદગી કર્યા પછી શું સમય અંતરે શું એની કાર્યક્ષમતા વધારવા માટે શું એને તાલીમ પણ આપવી જોઈએ. કે આપણે જોઈએ કે ભાઈ ટેકનોલોજીમાં ફેરફાર આવે છે, નવી નવી ટેકનોલોજી આવે છે, બરાબર, તો સમય અંતરે શું ભાઈ કામદારની કાર્યક્ષમતા વધારવા માટે શું એને તાલીમ પણ આપવી જોઈએ. જેના કારણે સમય અંતરે શું કે ભાઈ એ કસોટીઓ વૈજ્ઞાનિક ધોરણે શું કસોટીઓ પણ લેવી જોઈએ. તેનાથી શું કાર્ય રૂચિ જાણવા મળતી હોય છે. એના પછીનો પોઈન્ટ છે નાણાકીય ઉત્તેજનો. તો આપણે જો કુશળ કામદારોને શું નાણાકીય અને અન્ય ઉત્તેજનો શું આપવા જોઈએ, અન્ય કેટલા પ્રકારના ઉત્તેજનો આપવા જોઈએ જેના કારણે શું એની કાર્યક્ષમતા પણ વધે છે, એમને શું મોટિવેશન પણ પ્રાપ્ત થતું હશે. એટલે કે કામદાર હોય તો કામદારને શું ભાઈ નાણાકીય ઉપરાંત શું અન્ય પ્રકારના કેટલા પ્રકારના શું ઉત્તેજનો આપવા જોઈએ. આ વિવિધ પ્રકારના શું ઉત્તેજન વેતન આપવાની શું વૈજ્ઞાનિક સંચાલનમાં શું ફેડરિક ટેલર શું એની ભલામણ કરવામાં આવી છે. એટલે કે દરેક કામદારને શું વ્યક્તિગત ઉત્પાદનના આધારે એમનું શું વેતન આપવું જોઈએ. ભાઈ જે કર્મચારીની કાર્યક્ષમતા વધુ તેને વધુ વેતન, કોઈ કર્મચારી કાં તો કામદારની કાર્યક્ષમતા ઓછી તો એને ઓછું વેતન, વધુ કાર્યક્ષમતા મુજબ કામ કરે તો એને શું કે ભાઈ અલગ અલગ શું નાણાકીય પ્રોત્સાહનો પણ આપવા જોઈએ, બોનસ આપવું જોઈએ, કાં તો એને શું કાયમી કરવો જોઈએ. બરાબર, તો એની પણ હિમાયત કરવામાં આવી છે. એટલે કે તેમના વેતનના ધારણાના આધારે નહીં પણ શું કે ભાઈ વૈજ્ઞાનિક અભ્યાસમાં એ નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ કામદાર છે તો એની કાર્યક્ષમતા વધુ હોય તો એને વધુ વેતન આપવું જોઈએ. એના કારણે શું કે ભાઈ એ શું વધુ રીતે સારી રીતે કાર્ય કરી શકે છે. એના પછીનો પોઈન્ટ છે કરકસર. તો આપણે જોઈએ કે વૈજ્ઞાનિક સંચાલનના અમલ દરમિયાન માત્ર ને માત્ર આપણે જોઈએ કે વૈજ્ઞાનિક અને ટેકનોલોજીનો આધાર લેવામાં નથી. બરાબર, વૈજ્ઞાનિક સંચાલનનો જો અમલ કરીએ એ દરમિયાન માત્ર ને માત્ર શું વૈજ્ઞાનિક ટેકનોલોજી અને એના આધારો ધ્યાનમાં ન લેવા જોઈએ. એના કારણે શું કે ઓછી પડતર ઉપર પણ ભાર મૂકવો જોઈએ. એવું નહીં કે ભાઈ વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત જ એટલે કે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો અને સાથે સાથે ઓછી પડતર ઉપર પણ ભાર મૂકવો જોઈએ. આ માટે શું કે પડતરનો શું અંદાજ અને પડતર અંકુશની પદ્ધતિ વિચારવી જોઈએ કે ભાઈ એકમની શું વસ્તુની પડતર છે, પડતર અંકુશ છે, આ પદ્ધતિને વિચારવી જોઈએ અને વિચલનો શોધી અને એનો યોગ્ય અભ્યાસ કરવો જોઈએ. વિચલનો શોધી અને એનો યોગ્ય અભ્યાસ કરવો જોઈએ અને એનો શું યોગ્ય ઉકેલ આપવો જોઈએ. એના પછી છે આઠમો પોઈન્ટ માનસિક ક્રાંતિ. તો આપણે જોઈએ કે ભાઈ વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત છે એ માલિકો અને કામદારો એટલે કે મજૂરો વચ્ચે શું કે ભાઈ ધ્યેય સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ થવી જોઈએ. એટલે કે આપણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતના કારણે શું કે ભાઈ માનસિક સંવાદિતતાથી માલિકો અને કામદારો વચ્ચે શું તણાવમાં ઘટાડો થયેલો જોવા મળે છે. કારણ કે આપણે જોયું કે બંનેનું કામ
સંતોષાયેલું જોવા મળે કે ભાઈ કામદારોની શું કાર્યક્ષમતા વધશે, ઉત્પાદન પડતર વધશે તો નફો પણ વધુ થશે, બરાબર, કામદારોને શું વધુ વેતન મળશે, એટલે કે બંને વચ્ચે શું તણાવમાં ઘટાડો જોવા મળે છે. પરિણામે આપણે શું કે ભાઈ સરળતાથી શું ધંધાકીય કામની શું ધ્યેય સિદ્ધિ સરળ બનતી હોય છે.